અમદાવાદ શહેર વિસ્તારમાં શહેર પોલીસે મહિલાઓની મદદ માટે હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ એવી એક હેલ્પલાઇનની શરૂઆત કરી છે, જેમાં શહેરની કોઈપણ મહિલા કોઈપણ સમયે 1091 ઉપર ફોનથી પોલીસની મદદ માગી શકે છે. આ હેલ્પલાઇનમાં ત્વરિત મદદ મળે તેમજ મહિલાના તમામ નજીકના સગા સંબંધીઓને પણ SMS થી આપણે એલર્ટ કરી શકીએ એ માટે દરેક મહિલાએ તેમાં રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે. રજીસ્ટ્રેશન થયેલ મહિલા તેના અંગત વ્યક્તિઓના 10 જેટલા મોબાઈલ નંબર પણ આપી શકશે, જેથી મુશ્કેલીના સંજોગોમાં આ બધાને પણ ખબર પડે અને પોલીસની એમને મદદ પણ ત્વરિત મળી રહે. આ હેલ્પલાઇનમાં મહિલાઓના રજીસ્ટ્રેશનની કામગીરીમાં સુશ્રી રુજાન ખંભાતાજીએ ખૂબ સારી કામગીરી કરેલી છે અને હાલ પણ આ કામમાં એ સતત જોડાયેલા છે. તારીખ 9/10/2014 રોજ તેમણે સમગ્ર અમદાવાદ શહેરના અંદર હલ્લાબોલ કાર્યક્રમ રાખેલ, જે કાર્યક્રમ અંતર્ગત શહેરમાં એક જ સમયે 425 ઉપરાંતની શાળા કોલેજો કોર્પોરેટ્સ વગેરેમાં મહિલા જાગૃતિ અભિયાન વિષયક 1091 સેવા અંગેની વિગતોથી એ બધા જ બહેનોને અમને અવગત કરાવેલા અને એના પ્રતિસાદ રૂપે એક મોટા અને વધારે સારા સ્વરૂપમાં હલ્લાબોલ સીઝન 2 આ કાર્યક્રમનું આયોજન પણ એમને આગામી સમયમાં કર્યું છે અને એની સાથે સાથે ડિફેન્સ ડાન્સનું પણ આયોજન એ કરવાના છે કે જેમાં ઇઝીલી વિથ ડાન્સ સિક્યુરિટી અને મહિલાઓના સંરક્ષણ અંગેની એમને એમાંથી માહિતી મળે. આ હલ્લાબોલ કાર્યક્રમ મહિલાઓની સેફ્ટી અને સિક્યુરિટી બાબતે કરવાની કાર્યવાહી, એમાં લેવાના પગલાં, આ બાબતમાં પોલીસ ખાતા દ્વારા કરાયેલ વિવિધ કાર્યવાહી તથા પોલીસ દ્વારા પૂરી પડાતી મદદ સેવાઓ, આ બધા અંગે એમને અવેર કરવામાં આવશે. એટલે એક રીતે આ એક સુંદર પ્રશિક્ષણ જેવો જ કાર્યક્રમ છે. સરકાર અને સરકારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી માની આનંદીબેન પટેલ પણ મહિલા સશક્તિકરણ અને ખાસ કરીને તમામ પ્રકારે બહેનો આગળ વધે એની ચિંતા કરતા હોય, એમની સિક્યુરિટીની ચિંતા કરતા હોય, એવા સમયે સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ મહિલાઓની સુરક્ષા સલામતી અને સશક્તિકરણના સંદર્ભમાં સરકાર પણ ખૂબ આગળ વધી રહી છે, ત્યારે તેથી આ બધા જ વિષયોથી બહેનોના અંદર આત્મવિશ્વાસ વધે અને કુલ મળીને એક સુંદર અને સ્વસ્થ સમાજના નિર્માણમાં આપણે યોગદાન આપી શકીએ એવું કામ જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આ હલ્લાબોલ સીઝન 2 કાર્યક્રમના માધ્યમથી આપણે પોલીસ હાર્ટ 1091ના ખ્યાલને વધારે સારી રીતે સમજીએ અને મહિલાઓની સેફ્ટી સિક્યુરિટી દિશામાં વધારે સુદૃઢ કામગીરી આપણે કરી શકીએ તથા પોલીસ પ્રજાના સહયોગથી ગુજરાતની બહેનો માતાઓ નિર્ભય બને તેવી હું અનેક અનેક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું અને બેનશ્રી પણ જ્યારે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે તેમને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું.